નકલી આરસી બુકના કૌભાંડનો પર્દાફાશ. આરટીઓમાંથી જૂની આરસી બુકની કરાતી ચોરી. આરટીઓ એજન્ટની મિલીભગતથી ચાલતું કૌભાંડ. ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું આરસી બુકના કૌભાંડ વિશે. આ સમગ્ર કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો છે સુરતથી, કે જ્યાં આગળ આરટીઓમાંથી જૂની આરસી બુક છે તેની ચોરી કરવામાં આવતી હતી અને બાદમાં તે આરસી બુકને નકલી આરસી બુક બનાવવામાં આવતી અને ગાડીઓની લેવેચમાં તેનો ઉપયોગ કરાતો. શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. સુરતમાં નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. આ કૌભાંડ ચલાવનાર લોકો બિંદાસપણે તેને ચલાવી રહ્યા હતા, પરંતુ સુરતમાં ચાલી રહેલા આ કૌભાંડ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી, જેના આધારે તેમણે આરોપીના ઘરે રેડ પાડી અને ક્રાઇમ બ્રાન્ચને આ દરોડામાં તેના ઘરેથી પ્રિન્ટર વડે સ્માર્ટ કાર્ડવાળી 370 નકલી આરસી બુક, પ્રિન્ટર, કમ્પ્યુટર અને કેટલાક સ્ટેમ્પ પણ મળી આવ્યા. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરત આરટીઓમાં આરટીઓ એજન્ટ તરીકે જીતેન્દ્રભાઈ પટેલ છેલ્લા 30 વર્ષથી કામ કરે છે, જે સુરતના પાલ ખાતે આવેલી આરટીઓ ઓફિસમાં લિફ્ટ મારફતે બીજા માળે જઈ કોઈને ખબર ના પડે તે રીતે આરટીઓના રેકોર્ડ રૂમમાંથી જમા કરાવેલી સ્માર્ટ કાર્ડવાળી જૂની આરસી બુકને ચોરી કરીને લઈ આવતા. આ આરસી બુકને તે અંકિત વઘાસિયાને આપતા. અંકિત વઘાસિયા એમ પરિવહન વેબસાઇટની મદદથી જરૂરી ડેટા મેળવતો. જીતેન્દ્રભાઈએ જે ચોરી કરીને આપેલી આરસી બુક છે તેમાં સ્માર્ટ બુકનું લખાણ પેટ્રોલ વડે ભૂંસી નાખતો અને પ્રિન્ટરની મદદથી આરસી બુક પ્રિન્ટ કરી નકલી આરસી બુક બનાવતો. હવે આ નકલી આરસી બુકનો ઉપયોગ કરાતો જૂની ગાડીની લેવેચમાં. જી હા, આરોપી અશોકભાઈ ઉર્ફે બાલો કાછડિયા, સતીશ જિલ્લા સહિત બે લોકો ફાઇનાન્સ કંપનીના નામથી વાહનો જપ્ત કરવાનું કામ કરે છે અને જપ્ત કરેલા વાહનો કંપનીમાં જમા કરાવવાના બદલે જૂની ગાડી લે વેચ કરતા સૌજીભાઈ સહિતના ડીલર્સને બારોબાર વેચી દે છે. હવે આ વાહનોની આરસી બુક ન હોવાથી આ સૌજીભાઈ તેમની પાસે આ રહેલી ગાડીની આરસી બુક બનાવવા આરોપી જીતેન્દ્રભાઈને ગાડીના રજિસ્ટ્રેશન નંબર સાથેની અન્ય વિગત પહોંચાડતા. આ વિગત જીતેન્દ્રભાઈ આરોપી અંકિત વઘાસિયાને આપતા અને અંકિત વઘાસિયા એમ પરિવહન વેબસાઇટથી અન્ય માહિતી લઈ નકલી આરસી બુક બનાવી આપતો. આમ આ તમામ આરોપીઓ ભેગા મળીને પૂર્વ આયોજિત કાવતરું રચી લોનવાળી ગાડીઓના હપ્તા ન ભરતા લોકોના વાહન કોઈ પણ ઓથોરિટી વગર બળજબરીપૂર્વક મેળવી તે વાહનનું જે તે બેંક કે ફાઇનાન્સ કંપનીમાં સેટલમેન્ટ કરી એનઓસી લઈ આ ગાડીને નકલી આરસી બુક બનાવી ગ્રાહકોને વેચાણ કરી નાખતા. આ ગ્રાહકોને આરસી બુક અસલી હોવાનું કહી નામ ટ્રાન્સફર કરાવવા માટે બીજા જરૂરી કાગળ લેતા અને આરટીઓ કચેરીએ મોકલી આપતા, જ્યાં નામ ટ્રાન્સફર થયા બાદ ગ્રાહકોને આરટીઓ તરફથી પોસ્ટ મારફતે અસલ આરસી બુક ઇસ્યુ થઈ જાય, જેમાં નકલી આરસી બુક આરટીઓ કચેરીમાં જમા થઈ જતી અને આમ નકલી આરસી બુક કોઈના હાથમાં પણ ના આવતી અને આ રીતે આ તમામ આરોપીઓ ભેગા મળીને ગુનો આચરતા. इनका एमओ ऐसा था कि ये लोग जो गाड़ियों का लोन का चेक बाउंस हो जाता है या जो ओनर्स अपना लोन नहीं पे कर पाते हैं ऐसी गाड़ियों को आइडेंटिफाई करते थे, उन गाड़ियों को सीज करके बैंक को न देकर उनका लोन सेटलमेंट कराकर ओरिजिनल एनओसी ले लेते थे लोन का. उस एनओसी को ये लोग फिर यूज करते थे गाड़ी को
रीसेल करने में। इसके लिए इन्होंने एक गायत्री मोटर्स के ओनर हैं सावजी भाई डाबी, उनकी हेल्प ली और ये सब लोग एक कॉन्स्पिरेसी में आकर इन्होंने इन पुराने आरसी बुक्स का यूज किया जिनको ये अंकित वगासिया अपने कंप्यूटर प्रिंटर के मदद से और एम परिवहन के डिटेल्स के हेल्प से नए आरसी बुक्स बनाता था और हर वाहन के एनओसी के हिसाब से ये लोग दोबारा नए ओनर्स को आरटीओ की मदद से आरटीओ के पास जाकर वहां पर पुराने ओनर और नए ओनर का आरसी बुक ट्रांसफर करवाकर ये कौभांड कर रहे थे। गायत्री मोटर्स चलाते हैं सावजी भाई ढाबी, तो इनका रोल तो मेन है कि ये ग्राहक को तो यही बेचेंगे, पुरानी गाड़ी ले बेच का धंधा इनका ही है, लेकिन पुरानी गाड़ी को बेचने के लिए दोबारा बेसिक चाहिए कि एनओसी होना चाहिए और ओरिजिनल आरसी बुक होनी चाहिए। तो आरसी बुक का अरेंजमेंट अंकित वगासिया और जीतू करते थे और एनओसी का फाइनल करने का काम वो जो बाकी दोनों फाइनेंस वाले हैं उन लोगों की मदद से होता था। तो ये पांचों लोग मिलके कौभांड कर रहे थे। क्राइम ब्रांचे हाल तो आ तमाम आरोपी नी धरपकड़ करी छे अने तमाम आरोपीओ ने जेल हवाले कर्या छे। सूरत थी संजय सिंह राठौड़ नो अहेवाल, गुजरात। આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ ઇન કરો www.gujarattak.in પર।